જેટલા દિવસનો સંબંધ રહ્યો, જેટલા દિવસનો આપણો પ્રેમ રહ્યો, જેટલા દિવસની લાગણીઓ રહી, જેટલા દિવસ આપણને સંપદા વાપરવા મળી, ઐશ્વર્ય મળ્યું, એનો આભાર વ્યક્ત કરો સાહેબ. દુખી ન થા, જ્યાં સુધી આપણે લાયકાત હતી ત્યાં સુધી આપણને ભગવાન આપ્યું, બસ આ વસ્તુ ખૂબ યાદ રાખો. જિંદગીમાં ક્યારેય દુખી ન થાય. જ્યાં સુધી આપણી લાયકાત હોય ત્યાં સુધી મળે. અને લાયકાત પ્રમાણે જ સાહેબ મળવું જોઈએ. લાયકાત વગરનું મળી જાય ને તોય એમ બહુ ઉપાધિ થાય સાહેબ. ધન સાચી જગ્યાએ ન જાય તો શું ફાયદો એનો? કશો જ ફાયદો નથી હોતો, કઈ ફાયદો નહીં થાય. યોગ્ય જગ્યાએ ધન જવું જોઈએ. લોભી માણસની ઘરે ધન જાય તો શું કરશો? ઉનાળામાં તમે કદાચ ખેતરમાં તમે બીજ વાવી દો, શું થાય? શું ફાયદો થાય? કશો નહીં. અહીંયા બહુ સુંદર મજાનું એક વાક્ય લખ્યું છે, ગમે છે. લાગણીનું રોકાણ ખોટી જગ્યાએ ન કરતા, કારણ આવકમાં તમને માત્ર ને માત્ર તકલીફો જ રહેશે. ખોટી જગ્યાએ જો લાગણી અપાઈ ગઈ તો કશું નહીં મળે. ગોટાણી પરિવારના આંગણે આજે મારે કાળુભાઈ કથિરી આવ્યા છે. એટલે તમારા માટે કાળુભાઈ કથિરિયા છે, મારા માટે મોટા ભાઈ છે. એટલે ગોટાણી પરિવારનું આમંત્રણ હતું ને બેન પણ આવ્યા છે સાથે. કાલ રાત્રે વાત થઈ મને કે દાદા તમારું આમંત્રણ હતું, ઘણી કથાઓમાં નથી પહોંચી શક્યો, પણ આજે હું અડધો કલાક તો અડધો કલાક આવી દઉં. એટલે સીધા અત્યારમાં અમરેલી પ્લેનમાં આવ્યા ને સીધા અહીંયા પહોંચ્યા છે. બુટાણી પરિવાર આપ સૌનું સ્વાગત કરે છે. ઘણી વખત તો યજમાન આમ જીતુભાઈ ને એ લોકો મૂંઝાતા છે, આ કોણ છે? પણ એ મેં તમને લિસ્ટ આપ્યું હતું ને એ માયલા હોય બધા, એટલે તમે તો ઓળખો નહીં. અને ખૂબ આવા વડીલોનો પ્રેમ મળતો રહ્યો છે એટલે આ બધું થઈ શકે. વાત એ કરતો હતો કે તમારી જો લાગણીઓ પણ, માત્ર સામાન્ય વાત સમજો, તમારી લાગણીઓ પણ જો ખોટી જગ્યાએ તમે રોકાણ કરશો ને તો તમને આવકમાં પછતાવા સિવાય, તકલીફો સિવાય કશું નહીં મળે સાહેબ. તમને આવકમાં તકલીફ જ રહેશે. માટે તમારા જીવનની લાગણીઓ પણ જ્યાં ત્યાં ન રોકી દો. નથી કેતા ખોટું થઈ ગયું, આની સંબંધ ક્યાં રાખો, પણ કઈ વાંધો નહીં. ભાગ્યમાં લખ્યું હોય આટલા દિવસો આપણે સંબંધોની સાથે સાથે તકલીફો ભોગવવાનું હંમેશા. બસ મારો એક જ માત્ર આપ સૌને ઉદ્દેશ છે, પોઝિટિવ થિંક કરો. બસ શા માટે નેગેટિવ? ભગવાને જેટલું પણ જીવન આપ્યું છે, કદાચ આજના દિવસે તમારા જીવનમાં કોઈ તકલીફ આવે અને તમે દુઃખી થાવ, શું કરવાના હતા તમે? દુઃખી થવાથી એ તકલીફો જતી રહેશે? નહીં સાહેબ, જે તકલીફો આવી છે એની સામે ઝઝૂમવાની તમારામાં તાકાત હોવી જોઈએ, એ તમારી અંદર મનોબળ હોવું જોઈએ. જીવન છે તો દુઃખ તો આવવાનું સાહેબ. રાત અને દિવસ, સુખ અને દુઃખ, તડકો ને છાંયો, આ તો એક પછી એક આ સંસારના ક્રમો છે, સંસારનું ચક્ર છે, ચાલ્યા કરવાનું.
જેમ જેમ તમે આગળ જતા જશો ને તેમ તેમ જીવનમાં ખૂબ દુઃખો આવતા જશે, ખૂબ બધી પરીક્ષાઓ થતી જશે, કસોટીઓ થતી જશે, પણ એ કસોટીઓમાંથી પાર થશો ને તો તમે આગલા ધોરણમાં તમે પાસ થશો, તો આગલા ધોરણમાં તમને પ્રવેશ મળશે. બહુ સંક્ષિપ્ત વાત તમને, પહેલા ધોરણમાં તમે પરીક્ષા આપો અને એમાં પાસ થાવ ને તો જ માસ્તર તમને બીજા ધોરણમાં મોકલે, ઉચ્ચ કક્ષામાં તો મોકલે. કસોટીઓ તો થવાની સાહેબ. કસોટીઓના કાળમાં તમારે શું કરવું એ તમારે જોવાનું છે. તમે તૈયારી એવી કરો ને કે તમે જયારે કસોટી દેવા બેસો ત્યારે તમે લખતા હોય ને આજુબાજુ વાળા તમને જોતા હોય, આ હું લખતો હશે, આ હું લખતો હશે. તમારી તૈયારી હોવી જોઈએ સાહેબ. તમે એવી તૈયારી કરો આજુબાજુ વાળા તમને જોવામાં ને જોવામાં એની 3 કલાકનો સમય પસાર કરી નાખે, એના પેપરમાં એક શબ્દ ન લખાય અને તમારું 100 માર્કનું પેપર સાહેબ આપોઆપ લખાઈ જતું હોય. બીજાને જોવા દો, તમે એને એનું કર્મ કરવા દો. તમે તમારી રાહનું જુઓ, તમે તમારા રસ્તાનું જુઓ, તમે તમારો માર્ગ ન ચૂકી જતા. બાકી દુનિયા છે, દુનિયા તો બોલ્યા કરશે, ખતતું રહેશે. માટે જિંદગીમાં કોઈ દિવસ અહંકાર ન કરશો. મળેલી કોઈ સંપદા હોય, મળેલો કોઈ તમને યશ હોય, મળેલી કોઈ કીર્તિ છે તો એનો તમે સદુપયોગ કરો, પણ એનું ક્યારેય તમે અભિમાન ન કરશો, અહંકાર ન કરશો. આવી દિવ્ય ગાથાઓનો મહિમા ગાયને કહેવાનું ભગવાન ઇન્દ્ર, ભગવાન કૃષ્ણ ઇન્દ્રને કહે છે, હે ઇન્દ્ર અહંકાર ન કરશો. ઇન્દ્ર જેવા ઇન્દ્રને પણ ભગવાન પાસે આવી અને પ્રાર્થના કરવી પડી. અને શું ઇન્દ્રે દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણની પ્રાર્થના કરી હતી? ભગવાન વેદવ્યાસે ભાગવત ઇન્દ્ર લખી છે પ્રાર્થના. વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ તપોમયં ધ્વસ્તરજસ્તમસ્કં માયામયોયં ગુણસં પ્રવાહો ન વિદ્યતે તે ગ્રહણાનુબંધ નવીદ્યતે તે ગ્રહણાનુબંધ. ઇન્દ્ર આવીને કહે છે, પ્રભુ વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ, મને માફ કરો, હું આપની લીલાઓને જાણી ના શકું. પરમાત્માની લીલાઓને કોણ જાણી શકે સાહેબ? આ દુનિયામાં કોઈ ન જાણી શકે. અને કદાચ આ પરમાત્માની લીલાને તમે જાણવા માટે નીકળી જશો ને તો પણ તમારી બુદ્ધિ કામ નહીં કરે, અને બુદ્ધિ કામ કરતી હશે ને વધારે પડતી એમાં લગાડશો ને તો તમારી બુદ્ધિ ચહકી જાય સાહેબ. અંતે આ સમાજ એમ કહે આ ગાંડો થઈ ગયો, આ પાગલ થઈ ગયો. એ કવિએ બહુ સુંદર શબ્દ લખ્યા છે. ભીમપલાસે કહે છે, બહુ અતિશય પ્રિય શબ્દો મને ગમે છે આ પદના. એ જાણવા જોવા તણી દિલ જંગ ખના જાગી રહી, એ જાણવા જોવાતણી દિલ જંગ ખના જાગી રહી, એ જાણવા જોવાતણી દિલ ઝંખના જાગી રહી, એ જાણવા જોવાતણી દિલ ઝંખના જાગી.
जगी ब्रह्माडमा भटकी अने अंते मती अटकी गई ब्रह्माडमा भटकी अने अंते मती अटकी ब्रह्मांड में भटकी ने अंते मती तमारी अटकी गई छे दिल झंखना जागी रही छे शेने तो कहे छे भगवान ने निर्माण केम कर्यु हशे भगवान आ दुनिया केम रची हशे अरे साहेब भगवान ने जेम रची तेम कई रीते रची छे ई जानवा करता जोवा करता जे रचू छे ने एने जोईने तारू जीवन आनंद में बितावी देशे अने जेम रचू छे केवी रीते रचु ई जो जाणवा गयो ने तो तारी बुद्धि सहकी जाहे काम नहीं करे तारू त्यां त्यां पूर्ण थई जाशे तारी बुद्धि काम नहीं करे। अब एक सामान्य बात समझो दरिया किनारे खारा जलना एक दरिया ना किनारे 50-70 फूट ऊंचो झाड़ उगे एने एक फल लागे अने त्रण पड़ होय ने श्रीफळ नाळियर ने त्रण पड़ होय खारा जलना दरिया ना किनारे उगेली नाळियरी एने लागेलू ए फल त्रण पड़ वाळू अने छता एनी अंदर भरेलू जे पाणी छे ए मीठू छे आ कई मीठू पाणी भरवा गयो छे साहेब आ तमारी बुद्धि काम नहीं करे ब्रह्मांड मां भटकी अने मंते अंते मती अटकी गई साहेब માટે ભગવાને જે જીવન આપ્યું છે એને આનંદથી પતાવો સાહેબ આનંદથી પતાવો શા માટે દુઃખી થવાનું સુખ પણ એની કૃપા અને દુઃખ પણ એની જ કૃપા છે સાહેબ કારણ એક વાત યાદ રાખજો સુખ આવ્યું તો એની પાછળ દુઃખ આવતું જ હશે અને દુઃખ આવ્યું તો એની પાછળ સુખ પણ આવતું હશે એમાં કોઈ સંશય નથી જરાય સંદેહ નથી ભગવાનના નિજ ધામમાં ભગવાનના ચરણારવિંદમાં શાંતિ સમાયેલી એટલે ભગવાનને પ્રાર્થના કરે વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ તપોમયં ધ્વસ્તરજ સમ હું તમારા ચરણોમાં નતમસ્તક વંદન કરી રહ્યો છું હું તમારા ચરણારવિંદમાં પ્રાર્થના કરું છું મને માફ કરો હું આપની લીલાને જાણી ન શકો કદાચ તમારી કોઈ આ સમાજમાં તમારી ઈર્ષા થાય તમારું અહિત કરનારા તત્વો ઉભા થાય આની સામે તમે જરાય તમે ચિંતા ન કરતા કારણ કદાચ એની પાછળ ઈ જ તમારી પ્રગતિનું એક મૂળ કારણ હોઈ શકે અને એક વાત યાદ રાખજો જ્યાં સુધી તમારી પાછળ કૂતરું નહીં દોડે ત્યાં સુધી તમારી દોડવાની ગતિ નહીં વધે સાહેબ હા આ બહુ સીધી વાત છે તમે ચાલ્યા જતા હોય અને અચાનક પાછળથી કૂતરું દોડતું આવે પછી આપણી ગતિ વધી જાય કે ન વધી જાય એક વાત બતાવું તમને સાંભળો એક વાર એક ગામની અંદર એક કૂતરાઓ ભેગા થયા અને માઈ જે ગામના કૂતરાઓ હતા એનો જે પ્રમુખ હતો હવે એ પ્રમુખને બરાબર જાત્રા કરવા જવાની ઈચ્છા થઈ પ્રમુખને જાત્રા કરવા જવાની ઈચ્છા થઈ એટલે ગામના બધા કૂતરાઓ ભેગા થયા હવે પોતપોતાની રીતે એને બધાએ સન્માન કર્યા આપણા પ્રમુખ આજે જાત્રાએ જાય છે આપણા કુળનું નામ રોશન કરશે આ કૂતરામાં પહેલી વાર હોય ને જાત્રાની એટલે જાત્રાએ દેવાની તૈયારી થઈ એને ગામના કૂતરા વાજતે ગાજતે એને ગામના પાદર સુધી મૂકવા ગયા બધા અને પ્રમુખ તો નીકળ્યા જાત્રાએ જતા જતા ત્યારે ગામના કૂતરાએ પૂછ્યું કે પ્રમુખ તમે કઈ તો જાઓ કેટલા દિવસે જાત્રા કરીને આવશો
એટલે પ્રમુખે કીધું કે 15 દી જવાના અને 15 દી આવવાના અને 2-5 દિવસ રોકાવાના, એટલે સમજો ને કે 1-1 મહિના પછીના દિવસો હું પાછો આવી જઈશ. એટલે ગામના કૂતરા કહે છે અમને ખબર પડે તમારા સન્માનની, તમારા સ્વાગતની, કઈ વાંધો નહીં. પ્રમુખ તો ગયા, પ્રમુખ 1 મહિના પછીનું કઈ ગયા હતા, પણ ઈ 20 દિવસે તો પાછા આવી આવ્યા. કોઈને ખબર નહીં, અહીંયા બધા લોકોએ બહુ બળાપો કર્યો, બહુ દુઃખ વ્યક્ત કર્યું. અરે તમે ગયા, અમે તમારા સ્વાગતની તૈયારી કરવાના હતા, તમે એમને આવી ગયા, અમને કીધું પણ નહીં. અમે તમારા હામૈયા કરવાના હતા, અમે તમારા સામિયા ન કરી શક્યા. અમે તમારા સામિયા ન કરી શક્યા. તમે તો કહેતા હતા 1 મહિના પછી આવીશ, તમે આટલા જલ્દી આવી કેમ ગયા? એ કૂતરાએ જે જવાબ આપ્યો છે ને, એ તમને બધા સાંભળજો. હું 1 મહિના પછી જ આવવાનો હતો. 15 દી જવાના, 15 દી આવવાના હતા, 5 દિવસ રોકાવાના હતા. પણ બન્યું એવું કે આપણા લોકોએ જ મારી એટલી ગતિ વધારી દીધી ને કે મારે 15-20 દિવસમાં પાછું આવવાનું થઈ ગયું. તમારી ગતિ આપણા જ વધારતા હોય સાહેબ, એટલે ચિંતા ન કરવી. આપણી પ્રગતિનું મૂળ કારણ પણ આપણા ઈર્ષાના વાળા વ્યક્તિઓ હોય. જિંદગીમાં ચિંતા ન કરવી કોઈ દિવસ. અને એક વાત યાદ રાખજો, જેને તમારી ઈર્ષા કરી છે ને, એ તમારી પાસે પાછા આવશે. કારણ તમારામાં સત્ય હોવું જોઈએ, તો તમે તમારી જગ્યાએ તટસ્થ હોવા જોઈએ, તમે તમારી જગ્યાએ સાચા હોવા જોઈએ. અને પૂજ્ય ભાઈશ્રી કહે છે રમેશભાઈ ઓજા, કે જો તમારામાં સત્ય હોય ને તો આ દુનિયાથી તો નહીં પણ આ દુનિયાને ચલાવનારા હરિથી પણ ડરવાની તમારે જરૂર નથી સાહેબ. જો તમારામાં સત્ય હોય તો, તમે જો તમારી જગ્યાએ સત્ય હોવ તો તમારે ડરવાની જરૂર નથી, પૂજ્ય ભાઈશ્રી કહે છે. પણ તમે તમારી જગ્યાએ સત્ય હોવા જોઈએ સાહેબ. અહીંયા ઇન્દ્રએ આવીને ભગવાનની પ્રાર્થના કરીને કહે છે, પ્રભુ મને આપના શાંત, આપના ધામની અંદર શાંતિ છે, મને ભગવાનના ચરણારવિંદમાં શાંતિ સમાયેલી છે. ઇન્દ્રનો અહંકાર ઉતાર્યો એ કથા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને બતાવી. ત્યારબાદ હવે રાસ પંચાધ્યાયની કથા આવે છે, રાસલની કથા આવે છે. પણ એ રાસલાની પૂર્વેની એક કથા છે, બહુ નાનો એવો પ્રસંગ છે પણ બહુ સમજવા જેવો પ્રસંગ છે, પ્રેમ પ્રણયનો પ્રસંગ છે, પ્રેમનો એક પ્રસંગ છે. એક વખતના સમયે પેલી ગોરી રાધા અને ઓલો કાળો કાન બે યમુનાના કિનારે કદમના વૃક્ષને ટેકો દઈ ભગવાન ઉભા છે. વાસલીનો નાદ કરે, વેણુ નાદ કરે છે, ભગવાનની આંખો બંધ છે. અને એ સમયે રાધિકાજી ભગવાનના ખભાવ પર મસ્તક રાખી આંખો બંધ કરીને વેણુના નાદની એ સુરોને સાંભળે છે, વેણુને સાંભળે છે. વેણુનાદને સાંભળ્યો, થોડી વાર થઈ એટલે બે વાતો કરે છે. રાધિકા કહે છે, કનૈયા ચાલ ને અહીંયા બેસને થોડી વાર. ચાલ દાદા, યમુનાના કિનારે બે બેઠા છે, બે પ્રેમ પ્રણયની વાતો કરે છે. હું જ્યાં પ્રેમની વાતો કરું છું એ દ્વાપર યુગના કૃષ્ણની અને દ્વાપર યુગના રાધાની વાત કરું છું, આ કળયુગના રાધા કૃષ્ણની વાત નથી કરતો. દ્વાપર યુગમાં જે રાધા અને કૃષ્ણ હતા એ કૃષ્ણની વાત કરું છું, એ પ્રેમ પ્રણયની વાત. અને એ પ્રેમ જે હતો રાધા અને કૃષ્ણનો, એવો પ્રેમ આ દુનિયામાં ન થાય સાહેબ. કારણ એ રાધા અને કૃષ્ણને જે પ્રેમ હતો એ પ્રેમની અંદર કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નહોતો સાહેબ. અને સ્વાર્થ હોય ત્યાં કોઈ દિવસ પ્રેમ ન હોય. અહીંયા તો બધા કહે છે પ્રેમ થયો, પ્રેમ થયો, ના, એ પ્રેમ તો સ્વાર્થ છે સાહેબ. આપણે ત્યાં પ્રેમ હોય તો કોઈ દિવસ સ્વાર્થ ન હોય, અને સ્વાર્થ હોય તો કોઈ દિવસ પ્રેમ ન હોય. એટલે કબીર મહારાજ લખે છે, પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ, સ્વાર્થ રહિત નિડર રહે,
जो प्रेम भी ना सो होई। स्वार्थ रहित निडर रहे जो प्रेम भी ना सो होई। जेने स्वार्थ नथी साहेब, कोई पण प्रकारनी अपेक्षा नथी। ई राधा ने कृष्ण ने कोई दिवस अबोला नहोता थया। लियो आ मोटा मोटो एनो आ नमूनो। અને અત્યારના રાધા કૃષ્ણ એક ઘડીક ફોન ના આવે ત્યાં અબોલા થઈ જાય। તે મને ફોન ન કર્યો એટલે હું તારી હરે નહીં બોલ્યો। આ પ્રેમ નથી હોતો સાહેબ, આ એક માત્ર આકર્ષણ હોય, એક માત્ર સ્વાર્થ હોય છે। પ્રેમના માટે તો સાહેબ ભૂત થવું પડે, તો ભૂત થવા વાળા બેડા છે દુનિયામાં। પ્રેમના માટે તો ભૂત થાય સાહેબ, ભલે મારે ભટકવું પડે જો મને પ્રેમ મળતો હોય તો। પણ એ કયો પ્રેમ? વિશુદ્ધ પ્રેમની ઝાંખીની વાત છે સાહેબ। છે પ્રેમ સર્વવ્યાપી, વહેમી જણો શું જાણે। જ્યારે એક અંતરથી અંતર જોડાયું છે, એક હૃદયથી હૃદય જોડાયું છે, એના પ્રેમને કોણ સાહેબ દુનિયાના વ્યક્તિઓ જાણે? વહેમીઓને ન ખબર હોય આ પ્રેમ શું છે। રાધા અને કૃષ્ણ બે બેઠા છે, પ્રેમ પ્રણયની વાતો કરે છે, અને એ સમયે રાધિકાએ પ્રશ્ન કર્યો છે, કનૈયા મારે એક પ્રશ્ન કરવો છે। અરે રાધા બોલને, શું કહેવું છે? બીજું તો કંઈ નહીં કનૈયા, મારે તને એ કહેવું છે કે હું આટલી રૂપાળી, તું આટલો કાળો, અને તોય વિચાર કર આપણા બેની જોડ આટલી જામે છે, હવે તું જો રૂપાળો હોત હારું હાર તો આપણા બેની જોડ કેવી જામત? તું ગોરો અને હું ગોરી તો આપણા બેની જોડ કેવી જામત? કૃષ્ણએ જવાબ આપ્યો છે બહુ મજાનો। રાધા તારી વાત સાચી છે, હું કાળો છું તું રૂપાળી છો તો આટલી આપણી જોડ જામે છે, પણ હું યારે રૂપાળો હોત તો આપણી જોડ ઓર જામત। પણ તને ખબર છે હું રૂપાળો નથી ને, એ તારે મોટો ફાયદો થયો છે। મારે શેનો ફાયદો થયો કનૈયા? તો કહે છે સાંભળ, હું કાળો છું તું રૂપાળી છો એટલે બધા તારી હામુ જોવે છે, બાકી જો હું તારી જેમ રૂપાળો હોત ને રાધા, તો તારી હામુ કોઈ નજર ન નાખત, તને કોઈ જોવત પણ નહીં। અને એ દ્વાપર યુગ નું હજી આયલું આવે છે, વરાજો થોડો કાળો હોય તો હાલે, પણ કન્યા સાંભળી ન હાલે। કાળો પુરુષ અને રૂપાળી કન્યા એ તો રાધા કૃષ્ણની જોડ છે, અને આ દુનિયામાં આપણે કોઈકને બિરુદ આપવામાં તો જરાય પાછા ન પડીએ, તરત જ આપી દઈ, જાન પ્રણીને આવે એટલે તરત હું કે હા, હું દીકરાની માં હું કે આ મારે રાધા કૃષ્ણની જોડ આવી, હવે તો એને જ ખબર હોય રાધા કૃષ્ણ કેમ થવાય। તમે લોકો નથી કહી દેતા, જાન પરણવા આવે અહીં તો માંડવે આવ્યો હોય, અને દીકરી બરાબર હાર પહેરવા જાય ત્યારે બેનો ગાતા હોય સીતાને તોરણ રામ પધાર્યા, એ તમે ગાવ છો એ તો તમારા ભાવ છે, બાકી રામ છે કે રાવણ છે એ ઓલી દીકરીને જ ખબર હોય કેટલી વાર ફોનમાં બાંધો છે। એ દ્વાપર યુગના ત્રેતા યુગના રામ અને રાવણ એને રામ અને સીતાને કોઈ દી બાંધવા નહોતું થયું, કારણ કે મૂળ ત્યારે એક વાત એ હતી તે ફોન નહોતા એટલે સારું હતું। કાળો પુરુષ અને રૂપાળી કન્યા રાધા કૃષ્ણની જોડ છે। કાળો પુરુષ હોય રૂપાળી કન્યા હોય તો રાધા કૃષ્ણની જોડ છે। ક્યારેક ક્યારેક જાન ગામમાં પરણવા આવે ને, તમે સાંભળ્યું છે? ક્યારેક ક્યારેક જાન પરણવા આવે ને, હમણાં મને રાજન દાદા કહેતા હતા, મને તો આવું ખબર ન હોય, રાજન દાદા કહેતા હતા કે ભાઈ કે હું લગ્ન વિધિ કરાવવા ગયો ને, તો કે ન્યા મેં આજ મજા આવી, એક સારું સારું વાક્ય સાંભળ્યું, મેં કીધું હું સાંભળ્યું, એ કે કન્યા બહુ રૂપાળી હતી, દેખાવડી હતી, અને મૃત્યુ થોડોક હામળો હતો, તે કન્યા પક્ષની બેનું બધી વાતો કરતી હતી કે કાગડો દહીં થરું લઈ ગયો, નિલેશ કાગડો દહીં થરું લઈ ગયો, આવું હોય આવું આવી કહેવત છે કાગડો દહીં થરું લઈ ગયો, હા કે ના? હા, કન્યા થોડીક કદરૂપી હોય ને મૃત્યુ હારો હોય તો
તો તમે શું કહો? તો કઈ નો કહો? એવું નો હાલે, હોવું જોઈએ તો બે બાજુ હોવું જોઈએ. ન્યાય નો થયો, આ તો અન્યાય થયો જતો. ન્યાય થવો જોઈએ. જો તમે કન્યા રૂપાળી હોય અને મૃત્યુ જરાક હામળો હોય તો તરત એમ કહો કે કાગડો દહીં થરું લઈ ગયો, તો પછી રૂપાળો પુરુષ હોય અને કાળી કન્યા હોય એવું હોય તો તમારે એવું તો કેવું જોઈએ ને? હે, સમય પ્રમાણે ન્યાય છે એમ. પણ એને એનું વાક્ય તો હોવું જોઈએ ને. કાગડો દહીં થરું લઈ ગયો તો હામું હોવું જોઈએ ને. આ બધાને ખબર, પણ એકે નહીં બોલે. હે, હું કહીશ તો તમને અતિશયોક્તિ લાગશે. મેં હા ભેળું છે, મને ખબર નથી આવું હોય કે નહીં. આ કહેવત અહીંથી આવી છે, ક્યાંથી ખબર નથી મને. ખબર છે એટલે ખબર છે કે જ્યારે રૂપાળો પુરુષ હોય અને કન્યા થોડીક આમ કદરૂપી હોય એટલે કે આ તો વાંદરી સફરજન લઈ ગઈ. આવી કહેવત છે.